ટેસ્ટ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. રાજ્યના લાખો શિક્ષકો અમારો પરિવાર છે અને તેમના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ લાવવા અમારી સરકારની પ્રાથમિકતા છે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી. ગુજરાતમાં શિક્ષણ જગતના પડતર 8 પ્રશ્નોને તાજેતરમાં સુખદ ઉકેલ લાવવા બદલ રાજ્યભરના વિવિધ 6 શિક્ષક સંઘ વતી ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનું આભારપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. શિક્ષણ મંત્રી વાઘાણીએ શિક્ષક સંઘના હોદ્દેદારોને આ પ્રસંગે જણાવ્યું કે તમામને શિક્ષણ આપવું તે આપણી સૌની સંયુક્ત જવાબદારી છે. શિક્ષકોને નિયમ અનુસાર મળવાપાત્ર તમામ લાભો આપવા એ અમારી જવાબદારી છે અને તેને સરકાર નિભાવી રહી છે. શિક્ષકોને પ્રમોશન, ઉચ્ચ પગાર, LTC બદલી સહિતના લાભો આપવાથી તેમના કામમાં ઉત્સાહ આવે છે. તાજેતરમાં જ 39,000 શિક્ષકોના હિતમાં લેવાયેલા વિવિધ નિર્ણયથી અંદાજે તેમના સાથે જોડાયેલા 2,00,000 જેટલા પરિવારોને ફાયદો થયો છે. આ નિર્ણયના ઠરાવો ટૂંક સમયમાં તૈયાર કરી દેવાશે અને તેમ પણ શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણના ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંઘના પ્રમુખ JP પટેલ, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળના દિનેશભાઈ ચૌધરી, શૈલેષ પંચોલી, ગુજરાત રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, ગુજરાત રાજ્ય વહીવટી કર્મચારી સંઘ મહામંડળના અજીતસિંહ સુમાર અને મહેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના ભાસ્કરભાઈ પટેલ અને નારાયણભાઈ પટેલ, ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી શિક્ષણ સેલ કન્વીનર ડૉક્ટર પાડીલિયા સહિતના મોટી સંખ્યામાં હોદ્દેદારો શિક્ષણ મંત્રી સમક્ષ ઉપસ્થિત રહી શિક્ષણ મંત્રીનો આભાર માન્યો હતો. તમને મળવાપાત્ર જે અધિકારો છે જે વ્યાજબી અને જરૂરી છે, નિયમાનુસાર જેટલું પણ થઈ શકે એ કરવાની સરકારની જવાબદારી છે. મને ખુશી છે કે આદરણીય નારણભાઈ, ભાસ્કરભાઈ, મનુભાઈ, હું એમ કહીશ કે ખૂબ દીર્ઘાયુ જીવે પણ એમને જે આનંદ છે આ ઉંમરે, એ કદાચ આપણે કલ્પના ન કરી શકીએ. કારણ કે વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાઈને, અને હું અભિનંદન આપું છું તમારા સૌ યુનિયનના અધિકારીઓને કે રિટાયર થઈ ગયા હોય તોય મારો શિક્ષક, મારો પરિવાર, મારું સંઘ, એ કમિટમેન્ટ માટે અભિનંદન આપું છું. મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્દિક રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.